મણિપુરના પરગા અમીરગઢમાં પડ્યા. મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે કરવામાં આવેલ અમાનવીય કૃત્યોના વિરોધમાં બજાર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મણિપુરના સમર્થનમાં અમીરગઢના બજારો બંધ રાખવામાં આવતા મણિપુરના પરગા અમીરગઢમાં પડ્યા હતા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, વિરમપુર અને અમીરગઢના બજારો બંધનું એલાન કરવામાં આવ્યું. બજારનું બંધનું એલાન કરવામાં આવતા સંપૂર્ણપણે વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બંધ કરી. અમીરગઢના ઇકબાલગઢમાં આદિવાસી સમાજના દાતાના ધારાસભ્ય કાંતિભાઈ કરાદી તેમજ ઈશ્વરભાઈ ડામોર, માનાભાઈ વાસિયા તેમજ શંકરભાઈ માણસા સહિતના આગેવાનો દ્વારા બજાર બંધ રાખવા અને સમર્થન આપવા, દુકાન બંધ રાખવા વેપારીઓને અપીલ કરાઈ. બજાર બંધના એલાનને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ અમીરગઢ પીઆઈ એમઆર બારોટ સહિત પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે વિરમપુર ગામના વેપારીઓએ વહેલી સવારથી જ મણિપુરના સમર્થનને લઈ સ્વયંભૂ બજાર બંધ રાખી સમર્થન આપ્યું હતું. ઇકબાલગઢ તેમજ અમીરગઢ ગામોમાં બજાર ખુલ્લા હોવાથી સાંજ સુધી બજાર બંધ રાખી સમર્થન આપવા, દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. નારીનું બહુ સન્માન થાય છે. જ્યારે મણિપુરની ઘટનાની વાત કરીએ, જે પ્રમાણે આ સામાજિક તત્વોએ લગ્ન કરીને પેઢ કરાવ્યા એ ખૂબ શરમજનક બાબત છે. મારું કેવું માત્ર એટલું જ છે કે જે પણ આરોપીઓ છે એમને ફાંસીની સજા આપવામાં આવે, એ લોકોને પણ એ જ રીતે લગ્ન કરીને બજારમાં ફરાવવામાં આવે તો એ લોકોને ખબર પડે અને બીજી વખત આવું દુઃસાહસ કરતા કોઈ પણ વ્યક્તિ વિચારે. આજે અમારે અમીરગઢ તાલુકામાં વિરમપુર, અમીરગઢ અને ઇકબાલગઢ ખાતે સમગ્ર બંધનું એલાન છે. વિરમપુર ખાતે સ્વયંભૂ વેપારીઓ બંધ રાખેલ છે. અમીરગઢમાં પણ અમુક વેપારીઓને જાણ ન હોવા અને ઇકબાલગઢમાં અમુક વેપારીઓને જાણ ન હોવાથી અમે પોતે અહીંયા એમને રિક્વેસ્ટ કરી છે તો તેઓએ સ્વયંભૂ બંધ કરેલું છે. અમારી માત્ર માગણી એટલી જ છે કે આવા આરોપીઓ ફરીવાર આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે આવા લોકોને ફાંસીની સજા આપવામાં આવે અને એ લોકો પણ સાથે એવું જ વર્તન કરવામાં આવે જેવું એ લોકોએ મહિલા સાથે વર્તન કર્યું.